વેલકમ બેક અમદાવાદમાં કોરોનાના કેરની વચ્ચે એમસીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે એસએમએસથી મળશે આરટીપીસીઆર ટેસ્ટ બાદ રિપોર્ટનો જવાબ એસએમએસથી મળશે પોઝિટિવ રિપોર્ટવાળી વ્યક્તિને ઘરે બેઠા જ જવાબ મળી જશે વ્યક્તિને હવે અર્બન હેલ્થ સેન્ટર સુધી નહીં જવું પડે એસએમએસ બાદ હવે વોટ્સએપમાં પણ પીડીએફ રિપોર્ટ મોકવાનું મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઓફિસમાં કામ કરતા વ્યક્તિ રિપોર્ટ હોય છે જરૂરી ત્યારે લોકોનો અભિપ્રાય બાદ એમસીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે આગામી દિવસોમાં વોટ્સએપમાં જ પીડીએફ રિપોર્ટ આપશે વોટ્સએપ પર જ રિપોર્ટ પીડીએફ મોકલવા માટે ટ્રાયલ શરૂ કરી દેવાયું છે ટેસ્ટ દરમિયાન મોબાઈલ રજીસ્ટ્રેશન કર્યું હશે તેમાં એસએમએસ મોકલાશે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાગુજરાત બેંક એમ્પ્લોય યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલ દ્વારા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્યના સાહીઠ હજાર જેટલા બેન્ક કર્મચારીઓના હિતમાં કોમન એડવાઇઝરી જાહેર કરવામાં આવે એડવાઇઝરીમાં બેન્કની કામગીરી મર્યાદિત કરવામાં આવે અને જ્યાં સુધી કોવિડ પોઝિટિવ રેટમાં ઘટાડો ન થાય ત્યાં સુધી બેન્ક અઠવાડિયામાં પાંચ દિવસ ચાલુ રાખવી બેન્કનો સમય સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીનો કરવો અને માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવા જેવી માંગ કરવામાં આવી છે સાથે જ બેંકના કોઈ કર્મચારી કોરોના પોઝિટિવ જણાય તો બેંકની શાખાને અડતાલીસ કલાક માટે બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે કાઉન્ટર ઉપરથી કર્મચારીઓ પ્રજા સાથે સંપર્કમાં સીધા આવતા હોય છે જેથી સંક્રમિત થવાનો સૌથી વધુ ભય છે ઘણી બધી શાખાઓ એક કે બે દિવસ માટે બંધ કરવામાં આવી હતી લગભગ ગુજરાતમાં એમ કહી શકાય કે આઠસો નવસો લગભગ હજાર કર્મચારીઓ સંક્રમિત થયા છે આ સંજોગોમાં અમે એસએલબીસી પાસે એવી માંગણી કરી છે કે બેંકોમાં મર્યાદિત સેવાઓ હમણાં આપવામાં આવે કેશની લેવડ દેવડનું જ કામ કરવામાં આવે તદઉપરાંત

દ્રશ્યમાં બંદૂક સાથે ઘોડા પર સવાર છે તે ગામના સરપંચ છે જ્યારે ઉઠ પર સવારી કરનારા માજી સરપંચ છે વિજય રેલી કાઢવા મુદ્દે નોંધાય છે ફરિયાદ સોજિત્રાના કાસોર ગામે નીકળી હતી રેલી નવા વરાયલ મહિલા ડેપ્યુટી સરપંચની વિજય રેલી યોજવામાં આવી હતી સોજિત્રા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે એકસો પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે છોટાઉદેપુરના બોડેલી દુકાનના ઓટલા પર મૂકેલી પાઇપો સળગાવી એક શખ્સ ફરાર થયો રાત્રિ દરમિયાન પેટ્રોલ નાખી પાઇપો સળગાવવાના વારંવાર અહીં બનાવ બની રહ્યા છે અજાણો ઇસમ સીસીટીવીમાં કેદ પણ થયો છે અક્ષા ઇલેક્ટ્રિક નામની મોટરની દુકાન પર આ બનાવ સામે આવ્યો દુકાનદારે પોલીસને અંગે જાણ કરી છે બોડલીના છોટા ઉદેપુર રોડ પર વારંવાર બનતી ઘટનાથી ભયનો માહોલ પણ સર્જાયો છે અજાણા ઇસવને પકડી પાડવા દુકાનદારો માંગ કરી રહ્યા છે અસિત વોરાના રાજીનામાની ફરી ઉઠી છે માંગ અસિત વોરાનું રાજીનામું ન લેવાતા કોંગ્રેસે પ્રહાર કર્યા કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સવાલ ઉઠાવ્યા બધાના રાજીનામા માંગ્યા વોરાનું કેમ ન માગ્યું શું અસિત વોરાથી કોઈ ડર છે તદેતરમાં જ વિવિધ પાંચ જેટલા બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે પરંતુ અગાઉ હેડલાક પેપર લીક કાર્ડમાં વિવાદમાં સપડાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું ન લેવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે તો પેપર લીક સમયે અસિત વોરાને ચેરમેન પદેથી હટાવવાની માંગ ઉગ્ર બની હતી તે સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ખાતરી આપી હતી કે દોષિત હશે તે કોઈને છોડવામાં નહીં આવે ચારે બાજુથી અસંખ્ય વિદ્યાર્થીઓ જયારે નારાજ છે ત્યારે રાજીનામું તો અસિત વોરાનું લેવાનું હતું પણ કોણ જાણે કેમ સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ અસિત વોરાથી આટલા ડરે છે કેમ કોની બીક છે શા માટે ડરે છે કે પછી આમાંથી કોઈની ચોટલી અસિત વોરાના હાથમાં છે કે શું કેવડિયા આવતા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કેવડીયા પાસે બનેલા જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણ લાવવામાં આવ્યા છે કેવડીયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્ય પ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી છે ત્યારે આ પ્રાણીઓ હાલમાં તો ખુલ્લા મૂકવામાં નથી આવ્યા પરંતુ પાંજરાથી લઈને અન્ય કામગીરી કરવામાં આવી રહી છે ત્રણસો પંચોતેર એકરમાં બનેલા જંગલ સફારી પાર્કમાં દેશ વિદેશના અનેક પશુ પક્ષીઓ છે જેમાં તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં જંગલ સફારી પાર્કમાં વાઇલ્ડ ડોગ બરૂ અને જંગલી રેચ લાવવામાં આવ્યા છે

કે જે જંગલ બુકમાં જે વરુ બતાવવામાં આવે છે જે મોગલી હોય છે મોગલીને પ્રિય હોય છે જે વરુ અને જેને સાથે દોસ્તી કરે છે એ જ વરુ અહીં આગળ લાવવામાં આવ્યા છે અને જે રીચ રીંછ છે એ જંગલી રીંછ પણ લાવવામાં આવે છે સાથે સાથે જંગલી જે કૂતરા હોય છે તે પણ એટલે કહી શકાય કે જે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી બનાવવામાં આવ્યું છે જેના અનેક દેશ અને વિદેશના જે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે એ વિદેશના પ્રાણીઓમાં હવે ઉમેરો થયો છે ત્યારે રીંછ જે વરુ છે અને જંગલી કૂતરા છે જેમને હવે પ્રવાસીઓ ટૂંક સમયમાં જોઈ શકશે હાલ તો જે રિનોવેશન જે ચાલી રહ્યું છે જેને કારણે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ આવનારા ટૂંક જ સમયમાં હવે પ્રવાસીઓને એક નવું જે પ્રાણી છે એ પ્રાણીઓ જોવા મળશે આવનારા દિવસોમાં જ્યારે આ જે જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકાશે અને જેમાં વરુ રીછ અને જંગલી કૂતરા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે એમ લાગી રહ્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી